સાબરકાંઠા જિલ્લા કક્ષાનો 70મો પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી મહોત્સવ વડાલી શેઠ ભૂરાલાલ છગનલાલ શાહ આર્ટસ કોલેજ ખાતે આનબાન અને શાંતિ ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના 70મા પ્રજાસત્તાક દિનની ઉજવણી વડાલી આર્ટસ કોલેજ ખાતે કરવામાં આવી હતી, જેમાં પાણી પુરવઠા અને જિલ્લા પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરી સલામી આપી સંબોધન કરવામાં આવ્યું હતું. પરબતભાઈ પટેલ દ્વારા પરેડ નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પોલીસ પરેડ અને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે અલગ અલગ ટેબ્લો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકારના વિવિધ કામોનું મંત્રી પરબતભાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોગા, ગરબા અને દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. સરકારના વિવિધ વિભાગમાં શ્રેષ્ઠ સેવાઓ બદલ પ્રમાણપત્ર અને શિલ્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રી અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાબરકાંઠાના ડીડીઓ સ્તુતિ ચારણ, ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયા, સાંસદ દીપસિંહ રાઠોડ, સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિક, ઈડર પ્રાંત કલેક્ટર એજે દેસાઈ, વડાલી મામલતદાર, જિલ્લા અને તાલુકા વહીવટીતંત્ર તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારે હર્ષોલ્લાસથી 70મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાજેશ ચાવડા અને ભરત ચૌહાણ સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, વડાલી. સિત્તેરમા પ્રજાસત્તાક દિનની ઉજવણી જિલ્લા કક્ષાની વડાલી મુકામે રાખવામાં આવી તો ત્યારના દેશના લોકલાડીના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2009થી જે સિલસિલો ચાલુ કર્યો કે રાજકક્ષાના તહેવારો જિલ્લામાં જાય અને જિલ્લાના જે તહેવારો છે તાલુકામાં અને તાલુકાના ગ્રામ વિસ્તારમાં, એના ભાગરૂપે આજે વડાલી ખાતે આ પ્રજાસત્તાક દિનની જે મિત્રો ઉજવણી કરવામાં આવી, અમારા સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, સમગ્ર વહીવટીતંત્ર, નગરજનો અને ખાસ કરીને જે સાંસ્કૃતિક પ્રતિમાં ભાગ લેનાર ભૂલકાઓ અને જે સન્માનની મહાનુભાવો કે જેનું મિત્રો સન્માન કર્યું, આપણે બધાએ જોયું કે જ્યારે રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને એમાં શહીદોએ શહાદત મળી, જેના માટેનું શહીદી ગીત હોય અને કેજીબીની દીકરીઓએ દેલવાડાની જે મિત્રો આપણા આગળ કૌવત બતાવ્યા છે, ખૂબ સરસ કાર્યક્રમ અને પ્રજાને પણ પ્રજાસત્તાક દિન કાયમના માટે યાદ રહે અને એના માટેના આવા મિત્રો સરસ મજાના કાર્યક્રમો જે રીતે કરવામાં આવ્યા અને પ્રજા કાયમના માટે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને પરિપૂર્ત કરીને રાજ્યના વિકાસમાં જે રીતે જિલ્લાનો વિકાસ જિલ્લાના તહેવારથી થાય એ જ રીતે તાલુકામાં પણ તાલુકા કક્ષાના વિકાસના લોકાર્પણના કાર્યક્રમો પણ અહીં આપણે મિત્રો